नमस्कार विद्यार्थी मित्रों, गणेश साहेब आप सर्व विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करे छे। ऑनलाइन लेक्चर नी अंदर आपणे लोको धोरण 11 कॉमर्स में नामना मूल तत्व नवो विषय होय ने भणता होईए ने एना अलग अलग जे नवा शब्दो होय एने समझवानो प्रयास करी रह्या हता, एने आपणे आजे आगळ समझवानो प्रयास करवो छे। तो जोईए, पेला आवे छे देवादार। देवादार कोने कहेवाशे? એની વાત કરી છે આપણે। વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે શાખ પર માલનું વેચાણ કરવામાં આવે, સમજો, વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે શાખ પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે। ફરથી એકવાર સાંભળજો, આપણે વેપારી, આપણે બધાએ ધંધો લઈને બેઠા છીએ એટલે આપણે વેપારી છીએ। આખું વર્ષ જ્યાં સુધી કોમર્સ ગણોને હિસાબ લખતા હોય ત્યાં સુધી તમે પોતે નહીં રહેવાનું, માલિક નહીં રહેવાનું, તમારે ધંધો બની જવાનો। ધંધો એક અલગ વ્યક્તિ છે, કૃત્રિમ વ્યક્તિ ધરાવે છે। એટલે જે આપણે બધા વેપારી છીએ તો આપણે બધા ધંધો લઈને બેઠા છીએ, ધંધામાંથી સામેવાળા વ્યક્તિને, ગ્રાહકને આપણે કોઈ માલસામાન ઉધારમાં આપ્યો, સાંભળો છો ને બધા, ઉધારમાં માલસામાન આપણે એને આપીએ છીએ અને માણસ માલસામાનની ખરીદી કરે, ખ્યાલ આવે છે કે નથી આવતો મિત્રો? ઉધારમાં માલસામાન આપીએ અને વેપારી વસ્તુઓની ખરીદી કરતો હોય, સામેવાળો ગ્રાહક વસ્તુઓની ખરીદી કરતો હોય અને એ માણસ જે વસ્તુઓની ખરીદી કરે અને હજી પૈસા ન આપે, ઉધારમાં જાય, હું પછી આપી જાય, હા ને, તો આ વસ્તુઓનું ઉધાર વેચાણ કર્યું, હજી ઓલા ભાઈ આપણને પૈસા આપ્યા નથી, તો જેણે હજુ પૈસા નથી આપ્યા એ આપણા માટે હું બની જાહે, દેવાદાર બની જશે, સામેવાળો વ્યક્તિ ગ્રાહક છે હું બની જશે, દેવાદાર બની જશે। એટલે કે જેટલા રૂપિયાના માલનું ઉધાર વેચાણ કરેલો હોય તેટલી રકમનો તે ધંધાનો દેવાદાર બને છે। દેવાદારને ચાલુ મિલકત તરીકે પણ ગણવામાં આવે છે। મિત્ર, આ બધું ખાસ સાંભળતા રહીશું હો। દેવાદારને બીજું શું નામ કહેવાય છે? ચાલુ મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજું કહે છે લેણી હુંડી। લેણી હુંડી એ લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય છે, હુંડી લખનાર અને બીજો હુંડી સ્વીકારનાર, જેમાં હુંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે એટલે તેનું લેણું બને છે અને હુંડી લખનાર માટે લેણી હુંડી ગણાય છે। મારે જેની પાસેથી પૈસા લેવાના હોય એની પર હું હુંડી લખું કે ભાઈ પછી મને પૈસા ભાઈ આ મોકલાવી દેજો, તો હું લખું છું ને તો મારા માટે લેણી હુંડી આપણે નથી કરતા। ભાઈ સ્કૂલમાં આપણને એક સરસ મજાનું ફીનું કાગળિયું આપે તો એક પ્રકારની લેણી હુંડી છે આપણા માટે, સમજવા પૂરતી હો, એક પ્રકારની શું છે? લેણી હુંડી છે। તમે એક વાત સાંભળજો, લેણી હુંડી કોને કહેવાય એની વાત કરું છું। લેણી હુંડી એટલે કે ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનું, અમે લખીએ છીએ, સ્કૂલવાળા લોકો હોય ને લખે છે કે આ તારીખ સુધીમાં દરેક વિદ્યાર્થી મિત્રએ આ આપની બાકી નીકળતી આ સત્રની ફી ભરી જવા નમ્ર વિનંતી, રિક્વેસ્ટ કર્યો છે સાહેબ, ખ્યાલ આવે ને? તો આપણા માટે હું થાય, હું લખું છું ને, સ્કૂલવાળા લોકો લખે છે તેના માટે કેવી થઈ કે લેણી ઊંડી, કારણ કે એને પૈસા લેવાના છે, તો જે વ્યક્તિને પૈસા લેવાના હોય ને એ ઊંડી લખે તો આપણા માટે કેવી બની જાય છે? લેણી ઊંડી બની જાય છે। એવી જ રીતના આગળ એક બીજી હુંડી પણ આવશે અને આપણે જોશું, તો જોઈએ બીજી કઈ હુંડી આવે છે। હવે પછી આવે છે સાહેબ આમાં પાછું આગળ એક બીજી વસ્તુ, તો લેણી હુંડી પછી હવે આપણી પાસે આવે છે લેણું। કોઈ વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના હોય, સાંભળો છો ને, લેણું કોને કહેવાય? કોઈ વ્યક્તિ પાસેથી મારે પૈસા લેવાના હોય અને હું કામ કહું કે ચલો મને પૈસા આપી દીજો ભાઈ, આપી દે કોઈ નહીં, હવે ખાસ સાંભળજો, વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મળવાની બાકી હોય તેને લેણા તરીકે ઓળખવામાં આવે છે। હમણાં હું શું કીધું? દેવાદારની વ્યાખ્યા યાદ કરો, દેવાદારની શું કહેતા હતા? દેવાદારની વ્યાખ્યામાં કોઈ વ્યક્તિ પાસેથી આપણે માલસામાન, આપણે સાંભળજો, આપણે વેપારી છીએ અને સામેવાળા વ્યક્તિને આપણે ઉધારમાં માલસામાન વેચો, કાલે ભાઈ લઈ જા, બે ચાર દિવસ પછી મને પૈસા આપી જજો, મહિના દી પછી આપી દેજો, ત્રણ મહિના પછી આપી દેજો, તો ઉધારમાં વેચાણ કર્યું ને આપણે, તો સામેવાળા વ્યક્તિ પાસેથી હજી આપણને પૈસા મળ્યા નથી, તો એ વ્યક્તિ પાસેથી આપણે પૈસા ક્યારે મળશે? ભવિષ્યમાં મળશે ને, કાલ પરમદી, કાલે મળે તો ભવિષ્ય તો થઈ ગયું કે નહીં?
એટલે ભવિષ્યમાં જે પૈસા મળવાના હોય આને શું કહેવામાં આવે છે? લેણા તરીકે ઓળખવામાં આવે છે. બીજું કહે છે, દેવાદાર અને લેણી હુંડીની રકમનો લેણામાં જ સમાવેશ કરવામાં આવે છે. કોનો કોનો? દેવાદાર અને લેણી હુંડીની રકમનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? લેણામાં જ કરવામાં આવે છે. આ તમામ પ્રકારના લેણા ચાલુ મિલકત ગણાય છે. સાંભળજો, લેણા છે એ કેવું ગણાય છે? ચાલુ મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે કામ કરવું છે, લેણદારો કોને કહેવાય? તો બીજું કહે છે, જેમ વેપારી માલનું ઉધાર વેચાણ કરે છે તેમ માલ ઉધાર માલની ખરીદી પણ કરતો હોય છે કે નહીં? આપણે ગ્રાહકને ઉધારમાં વેચ્યો એમ આપણે ઉપર મોટા હોલસેલવાળા વેપારી હોય એની પાસેથી શું કરતા હોય? ઉધારમાં જ ખરીદી કરતા હોય કે નથી કરતા? બસ, જેમ વેપારી ઉધાર માલનું વેચાણ કરે છે તેમ ઉધાર માલની ખરીદી પણ કરે છે. જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે, સાંભળો છો મિત્રો, જે વ્યક્તિ પાસેથી ઉધારમાં માલ સામાન ખરીદવામાં આવે તેને શું કહેવામાં આવે છે? લેણદાર તરીકે ઓળખવામાં આવે છે. હજી આપણે એને પૈસા આપ્યા નથી, આપ્યા ગમે તે દિવસે આપણે આપવા પડશે કે નહીં? એ આપણે ત્યાં પૈસા લેવાનો છે કે દેવાનો છે? લેવાનો છે ને, આપણી પાસે માગે છે ને, તો એ લેણદાર છે. કેવો થઈ ગયો? લેણદાર. અને ગ્રાહકમાં હું કે આપણને પૈસા દેવાનો હતો તો દેવાદાર, અને આવડા લેવાનો છે આપણી પાસેથી પૈસા માગવા આવશે તો એ શું થઈ ગયો? લેણદાર બની જાય છે. અને લેણદારી ચાલુ જવાબદારી છે. કેવી છે? લેણદાર શું છે? ચાલુ જવાબદારી તરીકે ગણવામાં આવે છે. હવે એક વાત આવે છે, દેવી હુંડી. દેવી હુંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે, જેવી રીતના યાદ કરો લેણી હુંડી, એવી જ રીતના શું હોય છે? લેણી હુંડી હોય છે. શું હોય છે? એવી રીતના લેણી હુંડી હોય છે. દેવી હુંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય છે, હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર, જેમાં હુંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે, એટલે દેવી હુંડી તેનું દેવું બને છે. ઓલામાં કોણ હતો? લખનાર હતો લેણી હુંડી. લખનાર શું હતો? લેણી હુંડી હતી. અને અહીંયા કોણ હોય છે? ચૂકવવાનું હોય છે, ઓલામાં નાણાં મેળવાના હોય છે, એટલે એ કેવી હુંડી? લેણી હુંડી. નામાં નાણાં ચૂકવવાના હોય છે તો આમાં કેવી હુંડી બની જાય છે? લેણી હુંડી બની, દેવી હુંડી બની જાય છે. ફરીથી કહું, લેણી ઊંડી એટલે આપણને પૈસા મળવાના છે, આપણે લેવાના છે, અને દેવી ઊંડી એટલે આપણે પૈસા ચૂકવવાના છે. ખ્યાલ આવો ને, તો આપણા માટે કેવી ઊંડી છે? દેવી ઊંડી તરીકે ઓળખવામાં આવે છે. હવે પછી એક વાત કરે છે મિત્રો, લેણી ઊંડી દેવી ઊંડી, હવે આવે છે દેવું એટલે શું? દેવું કોને કહેવાય? દેવાનો મિનિંગ શું છે? એ બાબતોને આપણે અહીંયા શીખવાનો પ્રયાસ કરીશું. તો દેવું કોને કહેવાય એની વાત કરવી છે, ત્યારબાદ આપણે પાછા વિચારશું, પડતર વાંચો, આ બધા શબ્દોને જોવાના છે. વેપારી દ્વારા ધંધાના, સાંભળજો, વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તેને દેવા તરીકે ઓળખવામાં આવે છે. મા બોલામાં શું હતું? લેણું હતું, એમાં આપણને મળવાના હતા, ભવિષ્યમાં નાણાં મળવાના હોય, અને અહીંયા ભવિષ્યમાં નાણાં ચૂકવવાના હોય, તો આને શું કહેવામાં આવે છે? લેણી હુંડી, દેવું તરીકે ઓળખવામાં આવે છે. ચૂકવવાના, મારા માથે એટલું દેવું છે, મારે હજી એટલા બધા રૂપિયા દેવાના બાકી છે, ચાલ દેવું છે. જેમ કે આપણે કંપની લઈને બેઠા હોય, લાઇટ બિલ ચૂકવવાનું બાકી હોય, પગાર ચૂકવવાના બાકી હોય, કંઈકનો કંઈક ખર્ચો ચૂકવવાનો બાકી હોય, તો આપણા માટે શું થઈ જાય? દેવું થઈ જાય. ખર્ચ જ નહીં હો, ખર્ચ જ નહીં. વ્યક્તિ હોય ને, વ્યક્તિને આપણે એના પૈસા આપવાના હોય ને, એમાં કંઈક કોઈ પાસેથી ઉધારમાં માલ સામાન ખરીદી આવે ને જે આપણે આપવાનું હોય, તો એ પણ એક પ્રકારનું દેવું જ છે, આપણે એને પૈસા આપવાના જ છે, તો આપણા માટે દેવું બને છે. હવે બીજું કહે છે, પડતર. કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે તે ખર્ચાઓને સરવાળે શું કહેવાય છે? પડતર કહેવામાં આવે છે. આપણી ભાષામાં કઈ કોસ્ટ, કેટલામ પડ્યું. આપણે ઘણી વખત નથી કહેતા સાહેબ કે સોસાયટીમાં કે કોઈક આજુબાજુમાં ટુ વ્હીલ લઈ આવ્યું હોય, હે ને, તો ટુ વ્હીલ લઈ આવ્યો, ટુ વ્હીલમાં આમ તમે એડવર્ટાઈઝ માર્યું હોય તો લખ્યું હોય ખબર, 49,999 એટલે 50,000 રૂપિયા. અને આપણે જ્યારે ગાડી લઈને ઘરે પહોંચીને તે ખબર પડે કે 64,000માં પડી, કેમ એલા આમ થયું તો કહેશે,
એસેસરીઝના પૈસા અલગ, આરટીઓ ટેક્સ અલગ, વીમાના પૈસા અલગ, ત્યાર પછી મ્યુનિસિપાલિટીનો ટેક્સ અલગ, રોડ ટોલ ટેક્સ અલગ, આ બધું જ પૈસાઓને ભેગા કરો, ખ્યાલ છે ને, બધા પૈસાઓને ભેગા કરો તો આપણને કેટલામાં પડી ગાડી, આપણે કે 64,000 પડી. બસ એમ કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે તે ખર્ચાઓના સરવાળાને શું કહેવામાં આવે છે? પડતર કહેવામાં આવે છે. હવે એક વાત આવે છે બીજી, વાઉચર કોને કહેવાય? તો જે લેખું છે, વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો છે લેખિત પુરાવો છે, અને વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે. રોકડ વ્યવહાર, શાકનો વ્યવહાર, ખરીદીનો વ્યવહાર, બિલમાં લેખવું હોય, ગુજરાતીમાં શોર્ટકટમાં કહું તો બિલ, એને શું કહેવાય? વાઉચર કહેવાય છે. કેવો વ્યવહાર છે? આવકનો છે, જાવકનો છે, ખર્ચનો છે, બધા જ વસ્તુઓની વાત કરે છે, ખરીદીનો, વેચાણનો, બેંક સાથેનો, કોનો છે, દરેકના વાઉચર અલગ અલગ હોય. આ વાઉચરની અહીંયા વાત આપણને કરવામાં આવી છે. પછી આવે છે આપણી પાસે વટાવ કોને કહેવાય. તો વટાવમાં પણ ઘણા બધા પ્રકારના વટાવ હોય છે સાહેબ. એ વટાવને આપણે જોવાના છે. વટાવ એટલે શું, કોણ કોને આપે છે, કેવા પ્રકારના વટાવ હોય છે, આપેલ વટાવ, મળેલ વટાવ, એ બધું હોય હો, એ મસ્તી વસ્તુ જોવાની છે. તો હવે આપણે જોઈએ અહીંયા વટાવની અંદર. વટાવ શબ્દ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. ક્યાંથી ઉદ્ભવે છે? માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે, ખાસ સાંભળજો. અને બીજું, વેચાણની રકમ, ખરીદ કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે તેને અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. જે રકમ કુલ ખર્ચ રકમમાંથી બાદ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? વટાવ કહેવામાં આવે છે. ડિસ્કાઉન્ટ, મિત્રો, યાદ આવી ગયો શબ્દ આખો. ઘણી જગ્યાએ મૂળ કિંમત કરતાં ઓછી રકમ, તેમાં શરતો હોય કે તમે બે વસ્તુ ખરીદો ને તો એક ફ્રી મળે, એક લેવું હોય તો મળે નહીં, તેનો મતલબ ડિસ્કાઉન્ટ છે, તમને બે વસ્તુ લેવો તો એક ફ્રી મળશે, અહું છે આપણા માટે વટાવ છે. આ વટાવની અહીંયા વાત કરવામાં આવે છે. બીજું કહે છે વટાવ કોને કહેવાય છે. તો વટાવ શબ્દ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. તો વાત સમજા કે ખરીદી કરતા હોય ત્યાં આપણે આવું, વટાવ આપણે વેચાણ કરવા બેઠા હોય તો ડિસ્કાઉન્ટથી વેચી નાખતા હોઈએ. આ પણ એક પ્રકારનો વટાવ છે. એમાં બે પ્રકારના મુખ્યત્વે વટાવ છે. એક છે વેપારી વટાવ અને બીજો છે રોકડ વટાવ. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. વેપારી વટાવ કોને કહેવાય? ફરીથી સાંભળજો. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે છે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. ઓન ધી સ્પોટ, તૈન તૈ વેપારી એકબીજાનો સંબંધ રાખવા માટે તમે એટલો માલ વેચો, ઉપાડો, વેચી દો તો તમને એટલું ડિસ્કાઉન્ટ વટાવ આપશું. તો શું થયું? વેપારી વટાવ થયું. અને બીજું છે કેશ ડિસ્કાઉન્ટ, એટલે કે રોકડ વટાવ કોને કહેવાય? વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહે છે. ફરીથી સાંભળજો. આપણે નથી કહેતા એક કામ કરો સાહેબ, હું અત્યારે રોકડા કરી દઉં તો મારે લોનથી નથી લેવું, ઉધાર નથી લેવાલો, અત્યારે અત્યારે પૈસા આપી દઉં તો તમને કેટલો વટાવ આપશો? બસ આ વેપારી વટાવની વાત કરે છો, સોરી રોકડ વટાવની વાત. કેશ પેમેન્ટ આપો અને જે ડિસ્કાઉન્ટ થાય એને શું કહેવામાં આવે છે સાહેબ? આપણે વેપારી વટાવ, સોરી રોકડ વટાવ કહેવામાં આવે છે. વેચાણ કરેલ માલની રકમ ઝડપથી મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. રોકડ વટાવ કોને કહેવામાં આવે છે? વેપારી. આપણને તાત્કાલિક રૂપિયા મળી જવા જોઈએ તો અમે તો વટાવ આપીએ, હે ને, એવી વાત છે. અહીંયા પાછા બે પ્રકારના વટાવ છે, એક મળેલ વટાવ અને બીજો છે આપેલ વટાવ. મળેલ વટાવ કે આપેલ વટાવ એ રોકડ વટાવ હોય છે. આ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. મળેલ વટાવ આવક છે તે અને ઉપજ તરીકે ગણાય છે. આપેલ વટાવ ખર્ચ ગણાય છે, ખાસ સમજો. મળેલ વટાવ હોય ને તો આવક ગણાય છે અને ઉપજ ગણાય છે, જ્યારે આપેલ વટાવ શું ગણાય છે? ખર્ચ ગણાય છે. આ બધાની નોંધ આવી રીતના કરવામાં આવતી હોય છે. હવે પછી આપણે ચાલવું છે સાહેબ, તો એ બેયને આપણે અલગથી જોઈ લઈએ. મળેલ વટાવ કોને કહેવાય અને આપેલ વટાવ કોને કહેવાય? તો જોઈએ,
મળેલો ટાવ એટલે આપણે કોઈક વસ્તુઓનું ખરીદી કરવા આવ્યા હોય, ગયા હોય, આપણે ખરીદી કરવા માટે ગયા છીએ માર્કેટમાં, ચાલો ને ખરીદી કરતા હોય ને આપણને કંઈક ફાયદો થાય, કીધું ને, હા બસ એ એવી વાત છે, ફાયદો થવો જોઈએ. વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે છે અને વેપારી ચૂકવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય તો જેટલી રકમ ઓછી ચૂકવવાની હોય તેને મળેલ વટાવ કહેવામાં આવે છે. મળેલ વટાવ કોને કહેવામાં આવે છે? આપણે વેપારી પાસેથી ગયા હોય, આપણે એની પાસેથી માલ સામાન ખરીદીએ અને આપણે કહીએ કે સાહેબ 10,000 માં થયો, ઓકે ઓકે ઓકે, પણ હું તો 9,000 જ આપી, તો હું થયો 1,000 રૂપિયા ફાયદો આપણને થયો કે એને થયો? આપણને થયો. તો આને શું કહેવાય? મળેલ વટાવ કહેવાય. શું કહેવાશે? આને મળેલ વટાવ કહેવાશે. આપણને 1,000 રૂપિયા ઓછા આપવા આપણને મળ્યા, કયો વટાવ બની ગયો? આપેલ વટાવ બની ગયો. બીજો આવે છે તો સોરી મળેલ વટાવ નહીં, તો આપેલ વટાવ કોને કહેવાય? વેપારી દ્વારા માલ વેચવામાં આવેલું હોય ને વેપારીને મળવા પાત્ર રકમ ઓછી મળવાની હોય, આપણે કોકને માલ સામાન વેચવો હોય અને આપણને ઓછી રકમ મળે, તો જેટલી રકમ ઓછી મળે એને શું કહેવામાં આવે છે? આપેલ વટાવ કહે છે. એ ધંધાનો ખર્ચ છે અને ઓલું શું છે? ધંધાની આવક કે ઉપજ છે. હું ફરથી સમજું, વેપારી દ્વારા માલ વેચવામાં આવેલ હોય, વેપારી તે રકમે રકમ મળવાની બાકી હોય, બરાબર, વેપારીને મળવાપાત્ર રકમ ઓછી મળવાની હોય તો જેટલી રકમ ઓછી મળવાપાત્ર હોય તેને વટાવ કહેવામાં આવે છે. આ ધંધાનો ખર્ચ ગણાય છે. શું ગણાય છે? ધંધાનો ખર્ચ ગણાય છે. હવે આપણે જોવું છે ઘસારો. ઘસારો છે ને એ ધંધાનો ખર્ચ છે. શું છે મિત્રો? ઘસારો એ ધંધાનો ખર્ચ છે. કોઈ પણ વસ્તુ છે, દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે અને જેટલી રકમ ઘટાડવામાં આવે છે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. સરકારની કરવેરા ચૂકવતા પહેલા આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે અને ઘસારાને ધંધાનો બિન રોકડ ખર્ચ કહે છે. રોકડા બાદ નથી થતા, ખાલી એમને બસ જે મિલકત લખી હોય. અને આમ બી સાહેબ, તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો તો અમુક સમયના અંતરે એની મિલકિંમતમાં શું થતો હોય છે? ઘટાડો થતો હોય. જેમ જેમ વપરાશ વધતો જાય, આપણે નથી કહેતા ભંગાર થઈ ગયો હાવ, એટલે જેમ જેમ વપરાશ વધતો જાય એના કિંમતમાં પણ શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. બસ આનું નામ શું છે? ઘસારો કહેવામાં આવે છે. હવે એક સરસ શબ્દ છે, ગાલખાદ કોને કહેવાય? ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે તેને ઉધાર વેચેલ હોય તે ધંધાનો દેવાદાર ગણાય છે. સમજો, ત્યારે તેની પાસેથી અમુક વેચાણની કિંમત છે વસૂલ કરવાની હોય છે. ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાની પૂરેપૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ચૂકવી શકતો નથી. ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે તેને ગાલખાદ કહે છે. આને શોર્ટકટ સમજવું હોય તો મિત્રો, કોઈક વ્યક્તિ પાસેથી આપણે પૈસા માગીએ છીએ અને વ્યક્તિએ પૈસા આપવામાં પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોય અને પૈસા ન આપે તો જે રકમ નથી આપતો એને શું કહેવામાં આવે છે? ગાલખાદ કહેવામાં આવે છે. ફરતી પ્રસંગ બધું, જે વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના હોય ને આપણે કીધું તું મને એટલા રૂપિયા આપી દેજે અને એ વ્યક્તિ આપણને એટલા રૂપિયા ટાઈમે ન આપે અને જે રકમ આપણને આપવામાં નથી આવતી આ રકમ આને આપણને ન આપે તો આપણા માટે શું બની જાય છે? ગાલખાદ બની જાય છે. અને ગાલખાદ એક રીતે પેઢી માટે નુકસાન છે. શું છે? પેઢી માટે નુકસાન છે. એટલા માટે કહે છે કે દેવા ગાલખાદ પડે છે પહેલાં આપણે ધંધો ચેક કરીએ છીએ કે કેવા વ્યક્તિને કેટલા રૂપિયા કે કેવી વસ્તુઓ આપણે આપવી એની એક વાત કરવામાં આવે છે. તો અહીંયા કહે છે સર, સદ્ધર અને નાદાર. તો જોઈએ, સદ્ધર જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિત ચૂકવતો હોય, જેની મિલકતો તેની જવાબદારી કરતાં વધારે હોય તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર વ્યક્તિ. પોતાની માથે દેવું ઓછું હોય, બીજા માથે દેવું વધારે હોય, સાંભળજો, પોતાની મિલકત હોય એની અંદર પૈસા જે કંઈ પીડ્યા હોય, આપણે એમથી કહેતા ઘણી વખત કે હવે ભાઈ એને માથે એટલું બહુ બધી મિલકતો હોય છતાં એની માથે દેવો, બધું લોન ઉપર હોય તો શું કહેવાય? બધું લોન ઉપર છે, વ્યક્તિ કાંઈ સદ્ધર નથી. પણ અમુક વ્યક્તિ સદ્ધર છે એમ ક્યારે કહેવાય? બધી જ મિલકત એની પાસે પોતાની હોય, કોઈ લોન ન હોય, તો આ વ્યક્તિ કેવો છે? સદ્ધર વ્યક્તિ છે એવું આપણે કહી શકીએ છીએ. બીજું કહે છે નાદાર.
નાદાર કોને કહેવાય? જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો ન હોય, આપણે એમ કહેતા ઘણી વખત અમુક અમુક માણસો છે ટાઈમ ટુ ટાઈમ પૈસા એટલે સક્ષમ ન હોય, જેની મિલકતનું પ્રમાણ તેની જવાબદારી કરતાં કેવું હોય, ઓછું હોય, સમજો, પોતાની પાસે મિલકત તો હોય એ કાંઈ બહુ એટલી બધી ન હોય, જ્યારે ઓલા પાસે તો બહુ બધી મિલકતો હોય, ખ્યાલ છે ને? જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો ન હોય એટલે સક્ષમ ન હોય, જેની મિલકતનું પ્રમાણ તેની જવાબદારી કરતા ઓછું હોય, તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં નાદાર વ્યક્તિ કહે છે. અને હા, એ પણ એક વસ્તુ સાંભળજો, જ્યાં સુધી અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી વ્યક્તિને નાદાર કહી શકાય નહીં. અને અદાલત પોતાના કાયદા કાનૂનની અંદર જે કાયદા કાનૂનો છે, ભારતનો દંડ છે, એમાં જે રીતના નક્કી કરવામાં આવ્યું હોય એ પ્રમાણે નક્કી થાય અને જે વસ્તુઓ છે બનાવે, તો આપણે એમ કહી શકાય કે આ વ્યક્તિ કેવો છે, નાદાર જાહેર થયો છે એમ કહી શકાય છે. આપણે પોતાની રીતે એમ કહી દઈએ પૈસા ન આપતો એટલે ભાઈ નાદાર છે, ભાઈ જવા દેતું, એવું નહીં હોય. નાદાર કોને કહેવામાં આવે છે? કે જે વ્યક્તિ પાસે આપણે પૈસા માગતા હોય અને પૈસા ટાઈમે ન આપી શકે તેને શું કહેવામાં આવે છે? નાદાર કહેવામાં આવે છે. હવે આવે છે ઉધાર અને જમા. હિસાબી પદ્ધતિના પાયાના બે શબ્દો છે. દ્વિનોંધી નામક પદ્ધતિમાં બેવડી અસર આપવામાં આવે છે. કેવી અસર આપવામાં આવે છે? બેવડી અસર જે છે તે શું કરવામાં આવે છે? આપવામાં આવતી હોય છે. બેવડી અસર જે આપવામાં આવે છે એમાં બે વસ્તુ હોય, એક અસર ઉધાર બાજુ થતી હોય અને એક અસર જમા બાજુ થતી હોય છે. તો આ જે ઉધાર અને જમા થતું હોય તેને આપણે શું કહીએ છીએ? બેવડી અસરો કહીએ છીએ. એક બાબત ઉધારમાં જતી હોય, બીજી બાબત છે તે જમામાં જતી હોય છે. આનું નામ ઉધાર અને જમા કહે છે. તો જોઈએ, હિસાબી પદ્ધતિમાં બે બાજુનો ઉપયોગ કરાય છે. ડાબી બાજુને હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે અને જમણી બાજુને હિસાબી પદ્ધતિમાં જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? બીજી વસ્તુઓ ઉધાર અને જમામાં ફરીથી એકવાર સાંભળજો. ડાબી બાજુમાં બે બાજુ પડતી હોય, દરેક વસ્તુ ખાતું હોય, એક ડાબી બાજુનું હોય અને એક જમણી બાજુનું હોય. ડાબી બાજુ જે વસ્તુ હોય એને શું કહેવામાં આવે છે? ઉધાર કહેવામાં આવે છે. અને જમણી બાજુ એને શું કહેવામાં આવે છે? જમા બાજુ કહેવામાં આવે છે. હવે આપણે જોવું છે મિત્રો, ખાતું કોને કહેવાય? ખાતું એટલે ધંધાની, સાંભળજો, ધંધાની અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતા હોય, આ વ્યવહારોની ઉધાર અસર ધરાવતા બાજુ ઉધાર બાજુ હોય અને જમા અસર ધરાવતી બાજુ જમા બાજુ હોય, જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય તેને શું કહેવામાં આવે છે? ખાતું કહેવામાં આવે છે. તો ખાતું કોને કહેવાય? ફરીથી એક વાર સાંભળજો, ધંધાની અમુક વસ્તુઓ કે વ્યક્તિઓને વારંવાર થતું હોય, આપણે એમ કહેતા ખાતું પાડજો ને ભાઈ, હવે રોજ ઉઠી ક્યાં એક 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 પૈસા લાવવા, તો ખાતું પાડવું આનું નામ શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? ઉધાર બાજુ હોય તો ઉધાર બાજુ, જમા બાજુ હોય તો જમા બાજુ લખવાની નોંધ જે થાય છે તેને શું કહેવામાં આવે છે? ખાતા તરીકે ઓળખવામાં આવે છે. આ બાબત છે ખાતું કોને કહેવાય તેની. તો બીજી એક બાબતો ધ્યાન રાખીશું. હવે જે બાબતો આપણી પાસે જોઈ રહ્યા છીએ મિત્રો, હિસાબોમાં દરેક બાબતો બે પદ્ધતિ હિસાબો તૈયાર થતા હોય છે. એક દેશીનામા પદ્ધતિ અને બીજી છે દ્વિનોંધીનામા પદ્ધતિ. દેશીનામા પદ્ધતિ કોને કહેવાય? હવેની વાત કરીએ તો આખું ચેપ્ટર બીજા ભાગની અંદર આપણે ભણવાના છીએ. દ્વિનોંધીનામા પદ્ધતિમાં પણ આપણે એક ચેપ્ટર ભણવાના છીએ કે જેને દ્વિનોંધીનામા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દેશીનામું અને દ્વિનોંધીનામા પદ્ધતિનો સમાવેશ થાય છે. દરેકના બંનેના આમ તમે જોવા જાઓ તો દરેક બંનેના નિયમો અને સિદ્ધાંતો કેવા છે? સરખા જ છે. ફરક છે તો બહુ માઇનોર ફરક છે, બહુ લાંબો કોઈ ફરક તો નથી. અત્યારે તો તમે જુઓ હિસાબો છે કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા છે, એટલે મોટા ભાગની વસ્તુઓ છે કેવું થઈ ગઈ છે? કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ છે. કોમ્પ્યુટરની અંદર વસ્તુઓનો સમાવેશ થતો હોય તો આવી એક બાબતોને અહીંયા પણ આપણે શું કહીએ છીએ? હિસાબો તૈયાર કરવાની બાબતોમાં આપણે ધ્યાનમાં રાખીએ છીએ. હવે પછી મિત્રો એ જોઈએ, એ પહેલાં બે વસ્તુઓ જોઈને ચર્ચાને પૂર્ણ કરીએ પછી જોઈશું. આમાંથી લઈએ કે દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિનો ફરક શું છે. તે દેશીનામા પદ્ધતિ છે તો આપણે કહીએ છીએ ઘણી વખત આપણે કહેતા લાલપણ પુઠ્ઠાવાળો ચોપડો હોય, એમાં દિવાળી પર ચોપડા પૂજન કરીએ છીએ, તે બાબતોની વાત. હિસાબી લખવાની આ પ્રાચીન પદ્ધતિ છે. સામાન્ય રીતે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીઓ દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધીમે ધીમે આ પદ્ધતિનો ઉપયોગ ઘટતો જાય છે, કારણ કે હવે એ બધું શું થઈ ગયું? હિસાબો લેસ થઈ ગયું છે, કોમ્પ્યુટરાઇઝ હિસાબો થઈ ગયા છે, એટલે એક અસરમાં બધું જ આવી જતું હોય છે.
અને હવે એક બીજી બાબત છે મોટી અગત્યની, દ્રિનોંધી નામા પદ્ધતિ. દ્રિનોંધી નામા પદ્ધતિના જન્મદાતા તરીકે ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે ઇટાલીના ગણિત શાસ્ત્રી લ્યુકા પેસીઓલીને શ્રેય આપવામાં આવે છે કે દ્રિનોંધી નામા પદ્ધતિ એણે શરૂઆત કરી હતી, જેમાં ધ્યાનમાં રાખવામાં આવે છે ઇટાલીના ગણિત શાસ્ત્રી લ્યુકા પેસીઓલીને શ્રેય આપવામાં આવે છે. હવે એક બીજી બાબત તમે સાંભળજો, વેપારી ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે પણ આ નામા પદ્ધતિઓ છે તૈયાર થતી હોય. આપણે આ બધી જ બાબતો ધીરે ધીરે જેમ જેમ કોર્સ ચાલતો જશે એમ આપણે જોતા જશું. આજને લેક્ચરને આપણે અહીંયા અટકાવીએ. આ સાથે મિત્રો, નામાના મૂળ પદ્ધતિ, નામાના મૂળ તત્વોની અંદર ચેપ્ટર નંબર 1 જે છે તેને આપણે અહીંયા શું કરીશું, પૂર્ણ કરીશું. આની પછી જે એકાદ મુદ્દો છે તે કોઈ કામનો નથી થયું મિત્રો. ખાસ જે વસ્તુઓ છે અગત્યનું, દરેકે દરેક પારિભાષિક શબ્દો જે છે એ ખૂબ જ કામના છે. તો દરેક વિદ્યાર્થીઓ પારિભાષિક શબ્દોમાં ધ્યાન આપશે અને એમને વાંચવાનો, સાથે ઇંગ્લિશ શબ્દોને પણ ધ્યાનમાં રાખવાનો પ્રયત્ન કરશે. હવે પછી આપણે જ્યારે બીજા લેક્ચર ચેપ્ટરની અંદર ભણવાની શરૂઆત કરીશું ત્યારે આ બધી જ વસ્તુઓ ખૂબ જ આપણા કામમાં આવવાની છે. તો અત્યારથી જ બધા જ વિદ્યાર્થીઓ આને ખૂબ જ સરળતાથી અને સરસ રીતે સમજવાનો પ્રયાસ કરશે. અસ્તુ, આભાર.